नमस्कार एंड गुड मॉर्निंग, आप જોઈ રહ્યા છો સુપ્રભાત ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર જે આવી રહ્યા છે સુરતથી. સુરતમાં ઓલપાડમાં 5 રાઉન્ડ ફાયરિંગ થયું છે. પરા વિસ્તારમાં એક વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જમીન પ્રકરણમાં આ ફાયરિંગ થયું હોવાની ચર્ચા છે. આ ફાયરિંગમાં સિરાજ પઠાણનો આબાદ બચાવ થયો છે, જ્યારે ગુડ્ડુ નામના શખ્સ દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. સકાબ નામના ઘોડાને લઈને સિરાજ પઠાણ નામચીન હતા. સલમાન ખાન દ્વારા સિરાજ પઠાણના ઘોડાની કરોડોમાં કરાઈ હતી માગણી, ત્યારે આ ફાયરિંગને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સુરતના ઓલપાડની આ ઘટના છે. 5 રાઉન્ડ ફાયરિંગ થયું છે પરા વિસ્તારમાં. જોકે આ ફાયરિંગ જમીન પ્રકરણમાં થયું હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ફાયરિંગમાં સિરાજ પઠાણનો આબાદ બચાવ થયો છે. ગુડ્ડુ નામના શખ્સ દ્વારા આ ફાયરિંગ થયું છે. જોકે જમીન પ્રકરણ જ જવાબદાર છે કે અંગત અદાવત છે, આ મામલો હજુ તપાસમાં ચાલી રહ્યો છે. એક ઘોડાને લઈને સિરાજ પઠાણ ખૂબ જ નામચીન થયા હતા. સલમાન ખાન દ્વારા સિરાજ પઠાણના આ ઘોડાની કરોડોમાં માગણી કરાઈ હતી. જોકે સિરાજ પઠાણનો આબાદ બચાવ થયો છે. સંવાદદાતા કેતન પટેલ અમારી સાથે જોડાયા છે. કેતન, આપને પૂછવા માંગીશ કે ઓલપાડમાં જે 5 રાઉન્ડ ફાયરિંગ થયું છે, કોણ હતા આ ફાયરિંગ કરનારા વ્યક્તિઓ અને અત્યારે પોલીસ શું તપાસ કરી રહી છે? તમને જાણે સુરત જિલ્લા એક ક્રાઇમ નું હબ બની ગયું છે, એ રીતે ઓલપાડ તાલુકો હાલ બહાર આવી રહ્યો છે. ઓલપાડ તાલુકાના પરા વિસ્તારની અંદર નામી વ્યક્તિ જે સિરાજ પઠાણ છે, તેની પર ગઈ મધ્યરાત્રિએ 4-5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ સિરાજ પઠાણ છે એ બીએમડબ્લ્યુ સિરાજ પઠાણનો આબાદ બચાવ થયો છે. આ ઘટનામાં જમીનના પ્રકરણમાં આ ફાયરિંગ કરાઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ફાયરિંગ કરનાર ગુડ્ડુ નામના ઈસમને હાલ તો પોલીસે પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ જિલ્લા પોલીસ એલસીબી એસઓજીના સહિતનો તમામ કાફલો ઘટના સ્થળે છે અને આ જિલ્લા પોલીસે નાકાબંધી કરી આ ગુડ્ડુ નામના આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જી જી કેતન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આજે રાજ્યભરની દવાની દુકાનો બંધ રહેશે. દવાઓના ઓનલાઈન વેચાણના વિરોધમાં દવાના જે વેપારીઓ છે તેઓ આ આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આજે રસ્તા ઉપર પણ આવવાના છે, વિરોધ કરવાના છે. દવાના ઓનલાઈન વેચાણ પર રોક લગાવવાની માગણી સાથે વેપારીઓ દ્વારા આજે બજાર બંધનું એલાન આપવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે રાજ્યભરના દવાના વેપારીઓ આ બંધમાં જોડાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી મામલે રાહુલ ગાંધીના નિવેદનને લઈને હવે રાજકારણ ગરમાયું છે. રાહુલના અર્ધસત્ય પર સીએમએ પલટવાર કર્યો છે અને જણાવ્યું છે કે નાખુશ લોકો જૂઠાણા ફેલાવી રહ્યા છે. આ જૂઠાણાથી વાસ્તવિકતા નહીં બદલાય. તો રાહુલ ગાંધીના નિવેદનને લઈને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પણ પલટવાર કર્યો છે. નીતિન પટેલે કહ્યું છે કે તેમને મેડ ઇન ઇટલી પરિવાર કહેવાય કે નહીં. સાથે તેમણે એવું પણ કહ્યું કે રાહુલમાં ઇટલીનું લોહી વહે છે પણ અમે કહેતા નથી. પણ ઇટાલિયન લોહી વહી રહ્યું છે એ અમને જોવું જોઈએ. છતાં કોંગ્રેસના અધ્યક્ષ છે, એમાં એ કોંગ્રેસે નક્કી કરવાનું છે કે 100% શુદ્ધ ભારતીય લોહીવાળાને કોંગ્રેસના પ્રમુખ બનાવવા કે મિક્સ બ્લડવાળાને ઇટાલિયન લોહીવાળાને પણ કોંગ્રેસના પ્રમુખ બનાવવા, એ અમારો વિષય નથી. પણ અમે એની ટીકા પણ નથી કરતા. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ રાહુલ ગાંધીના નિવેદનનો વળતો જવાબ આપ્યો. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી અભ્યાસ કરીને નિવેદન કોઈ પણ આપે. ચીનમાં બનેલી પ્રતિમા છે અને મેડ ઇન ચાઇના છે એવું નિવેદન રાહુલ ગાંધીએ જે આપ્યું છે એ અભ્યાસ વગરનું અને બિલકુલ જાણકારી વિનાનું, ફક્ત આક્ષેપ કરવા માટે કરાયેલું નિવેદન છે. યુનિટી મામલે હવે રાજકારણ ગરમાયું છે. રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે. ભાજપે કહ્યું છે કે રાહુલ ગાંધી ગુજરાતની માફી માંગે. સરદાર પટેલનું અપમાન કરવાવાળી કોંગ્રેસ, સરદાર પટેલને વડાપ્રધાન બનવા ન દેવાવાળી કોંગ્રેસ અને સરદાર પટેલના નામે કોઈને કોઈ પ્રકારે જૂઠાણાઓ ફેલાવનારી કોંગ્રેસે આજે પુનઃ રાહુલ ગાંધી જૂઠાણાના માસ્ટર છે અને પુનઃ એક મોટું જૂઠાણું ફેલાવ્યું છે. રાહુલ ગાંધીએ ગુજરાતની માફી માંગવી જોઈએ, દેશની માફી માંગવી જોઈએ. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત શહેરી વિસ્તારોને હવે મળશે ગ્રામ્ય વિસ્તારોના પણ લાભ. ખેડૂતોને 4 ગણા વળતરનો લાભ મળશે અને આ સાથે સંમતિ એવોર્ડમાં 25% વળતરનો લાભ પણ મળશે.
કેન્દ્ર સરકારે લોકપાલના ગઠનને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. મોદી સરકારે રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં 7 સદસ્યની લોકપાલ સર્ચ કમિટીનું ગઠન કર્યું છે. આ સમિતિમાં ગુજરાતના એક્સ ડીજીપીએસ એસએસ ખંડવાવાલાનું નામ પણ સામેલ છે. સમિતિના અન્ય સદસ્યોમાં પ્રસાર ભારતીના ચીફ એ સૂર્યપ્રકાશ, એસબીઆઈના એક્સ સીએમડી અરુંધતી ભટ્ટાચાર્યનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ દારૂ વગર કશું કામ થતું નથી. જો દારૂ હોય તો જ બધું ચાલે. તમારે ચૂંટણી જીતવી છે તો દારૂથી જ જીતી શકાય. આ અમે નથી કહેતા, પરંતુ પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ દાવો કર્યો છે. ફાયર બ્રાન્ડ નેતા તરીકે જાણીતા પ્રભાતે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે દારૂ વિના ચૂંટણી જીતી શકાતી નથી. તેમણે એવો પણ દાવો કર્યો કે આગામી 3 ટર્મ સુધી બીજેપી તરફથી લોકસભાની ચૂંટણી લડીશ અને વિજય પણ મેળવીશ, કારણ કે પંચમહાલ જિલ્લામાં મને હરાવી શકે તેવું કોઈ નથી. ફાઇનલ જીતવાનું પણ ફાઇનલ, અને એક વખત નહીં 3 વખત 3.5 લાખ સાહેબ કઈક આપણે એવું પણ ઇલેક્ટ કર્યો કે વાઇન વગર કઈ ચૂંટણી જીતાતી નથી. આમાં શું કહેશો? મૌન. રાજદ્રોહ કેસ મામલે અલ્પેશ કથિરિયાએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી, જેને જસ્ટિસ આરપી ધોલારિયાએ મેટર નોટ બિફોર મી કરી છે. હવે આવતીકાલે અન્ય કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરાશે. નીચલી કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવતા હાઈકોર્ટમાં તેને પડકારવામાં આવી હતી. 2019 લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. કોંગ્રેસ પ્રજાનો વિશ્વાસ મત મેળવવા માંગે છે અને એટલે જ પ્રજાના ઘરે જઈને લોકસંપર્ક કરશે. આ લોકસંપર્ક અભિયાન 2 ઓક્ટોબર 2018 શરૂ થઈ 19 નવેમ્બર 2018 સુધી ચાલશે, જેમાં રાષ્ટ્રીય તેમજ રાજ્યકક્ષાના સ્થાનિક મુદ્દાઓ અંગે પક્ષે તૈયાર કરેલા પ્રચાર સાહિત્યનું વિતરણ કરવામાં આવશે. એટલું જ નહીં, 1 કરોડ બૂથ સહયોગી તૈયાર કરવામાં આવશે. દરેક સહયોગીને દરેક બૂથના 20-25 પરિવારો સાથે સંપર્કની જવાબદારી પણ સોંપવામાં આવશે. રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજાનું નિધન થયું છે. 83 વર્ષની વયે તેમણે રણજીત વિલાસ પેલેસમાં અંતિમ શ્વાસ લીધા. લાંબી બીમારી બાદ 83 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે. મનોહરસિંહ જાડેજા દાદાના હુલામણા નામથી પણ ઓળખાતા હતા. મનોહરસિંહ જાડેજા ચીમનભાઈ સરકારમાં સારો દબદબો ધરાવતા હતા. તો રાજકોટના રાજવી મનોહરસિંહ દાદાનું નિધન થયું છે. લાંબી બીમારી બાદ 83 વર્ષે તેમનું નિધન થયું છે. ત્યારે સીએમ અને પીએમ મોદી પણ ટ્વીટ કરીને આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરી ચૂક્યા છે. મનોહરસિંહનો જે જન્મ છે એ રાજકોટમાં અને 15માં રાજવી તેઓ હતા. ચીમનભાઈ સરકારમાં તેમનો ખૂબ જ દબદબો હતો. ઉમદા વ્યક્તિત્વ અને ગુજરાત કોંગ્રેસના સિનિયર આગેવાન પણ તેઓ હતા. 3 ટર્મ ધારાસભ્ય પણ તેઓ રહી ચૂક્યા છે. 1967, 1971, 1980-85 અને 90-95 આ 3 ટર્મમાં તેઓ ધારાસભ્ય રહ્યા. નાણાં અને પુરવઠા આરોગ્ય મંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે. શ્રેષ્ઠ સંસદીય અભ્યાસ બાબતો માટે તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રની રણજીની ક્રિકેટ ટીમના કેપ્ટન પણ તેઓ રહી ચૂક્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ જાહેર જીવનમાંથી નિષ્ક્રિય હતા. મનોહરસિંહજીના પુત્ર માંધાતાસિંહજી જાડેજા ભાજપના આગેવાન છે. મનોહરસિંહ જાડેજા એક સારા લેખક પણ હતા અને કવિ પણ હતા. રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાના અવસાન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન શ્રી મનોહરસિંહજી જાડેજાના અવસાનથી ઉદાસ છું. આ દુઃખદ સમયે મારા વિચારો તેમના પરિવાર અને શુભચિંતકો સાથે છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે લખ્યું છે કે મનોહરસિંહજીના આત્માને શાંતિ મળે અને પરિવારને આવેલ દુઃખ સમયમાં સહાનુભૂતિ માટે પ્રાર્થના કરીશ.
વાત કરીશું જામનગરની. જામનગર તાલુકામાં મેઘરાજા મન મૂકીને નથી વરસ્યા. ચોમાસું ફીકું રહેવાથી ખેડૂતોની સ્થિતિ ખૂબ જ કફોડી બની ગઈ છે. ખેડૂતોએ કરેલું ખરીફ પાકનું વાવેતર મળી જવાના આરે છે, તો બીજી તરફ જામનગર તાલુકામાં જ આવેલા સસોઈ ડેમમાં હાલમાં 15.12 ફૂટ જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ પાણીનો જથ્થો સિંચાઈ માટે ઉપલબ્ધ બને તે માટે 10થી વધારે ગામના ખેડૂતોએ સસોઈ ડેમ સાઇટ ખાતે એકત્ર થઈને મીટિંગ કરી અને કાર્યપાલક ઇજનેરને પાણીનો જથ્થો એકવાર છોડવા માટે રજૂઆત કરી હતી. એક પાણી આપવામાં આવે તોય પણ સસોઈ ડેમમાં મે મહિના સુધી પાણી પીવા માટે રહે એટલું પણ પાણી સ્ટોક પડતું રહે તેમ છે, તો તાત્કાલિક પાણી એક પાણી આપી અને અમારા ખેડૂતોને ઉભો ભાગ છે બચાવવા અને અમારી આર્થિક પરિસ્થિતિ ખેડૂતોને સુધારવા અમારે સરકાર પાસે માંગણી છે. તો જામનગર તાલુકાના 10 ગામના ખેડૂતોની રેલી અને પાણી છોડવાની ચીમકીને લઈ ડેમ સાઇટ ખાતે ચુસ્ત બંદોબસ્ત અગાઉથી ગોઠવી દેવાયો હતો. સસોઈ ડેમમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો જામનગરના લોકોને પીવા માટે જોઈએ એટલો જ બાકી બચ્યો છે, ત્યારે કાર્યપાલક ઇજનેરે ખેડૂતોએ કરેલી સિંચાઈ માટે પાણી છોડવાની માંગણી અંગે ઉચ્ચ અધિકારીઓને જાણકારી આપી છે, એ પ્રકારે ખાતરી આપી છે અને જો રાજ્ય સરકાર મંજૂરી આપશે તો જ ખેડૂતોને પાણીનો જથ્થો મળી રહેશે. 2 મહિના સુધી જામનગર મહાનગરપાલિકા અને બીજાને પીવામાં ચાલે અને બાકીનું પાણી જે બાષ્પીભવન થઈને એને ઉડી જાય, એટલે એના માટે રિઝર્વ રાખવાનું છે, એટલે અમે સક્ષમ કક્ષાએ રજૂઆત કરેલી છે. ચાલુ વર્ષે ઓછો વરસાદ પડવાથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ અને દ્વારકા તાલુકામાં પાણીની અછત ઉભી થઈ છે, જેના લીધે ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે. ધારાસભ્ય વિક્રમ માડમની આગેવાનીમાં ખેડૂતોએ જિલ્લા વિકાસ અધિકારી આર રાવલને આવેદનપત્ર આપી જિલ્લાને તાત્કાલિક અસરથી અછતગ્રસ્ત જાહેર કરવાની માંગણી કરી છે. ઉપરાંત ખેડૂતોને પશુપાલન માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા પણ સરકાર ધ્યાન આપે તેવી લાગણી વ્યક્ત કરી છે. જામનગરના દેવભૂમિ દ્વારકા જિલ્લાના 4 તાલુકાને તાત્કાલિક અસરથી અછતગ્રસ્ત જાહેર કરે એવી માંગણી સાથે ખેડૂતોનું એક આખું ડેલિગેશન આજે કલેક્ટર શ્રી બીમાર હોવાથી DDO શ્રીને રજૂઆત કરી અને સરકાર સુધી અમારી માંગણીઓ પહોંચાડવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. ગીર સોમનાથમાં અલગ અલગ માંગણી સાથે ખેડૂતોએ જે રીતે વિરોધ દર્શાવ્યો છે ત્યારે હવે ગીર સોમનાથમાં વીજળી મુદ્દે ખેડૂતો રોષે ભરાયા છે. સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ પાક વીમા મુદ્દે વિરોધ નોંધાવ્યો, તો બનાસકાંઠાના કાંકરેજમાં કેનાલમાંથી ગેરકાયદે પાણી લેતા ખેડૂતોના કનેક્શન કરી દેવામાં આવતા આ મામલો ગરમાયો હતો. દાંતીવાડામાં ખેડૂતોએ દૂધ ઢોળીને વિરોધ કર્યો, તો રાજકોટના ધોરાજી અને જેતપુરમાં પણ ખેડૂતોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો. ગીર સોમનાથના કોબ, ભીગરણ અને તળ ગામના ખેડૂતોએ PGVCLની કચેરીનો ઘેરાવ કરીને વિરોધ નોંધાવ્યો. પાણી હોવા છતાં સમયસર વીજળી ન મળતા રોષે ભરાયેલા ખેડૂતોએ PGVCLનો ઘેરાવ કરીને વિરોધ નોંધાવ્યો. ખેડૂતોનો આરોપ છે કે PGVCLના કર્મચારીને રજૂઆત કરતા તેઓ ઉડાઉ જવાબ આપે છે. તો આ તરફ સુરેન્દ્રનગરમાં બેંક સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. મૂડીના સરલામાં ખેડૂતોએ પાક વીમાની માંગ સાથે ઉગ્ર વિરોધ કર્યો અને બેંક સામે ધરણા કરીને પ્રદર્શન કર્યું. ખેડૂતોનો આરોપ છે કે પાક વીમાના પૈસા બેંક અને વીમા કંપનીએ જાદુ કરીને ગુમ કર્યા છે. બનાસ ડેરીના ટેન્કરમાંથી દૂધ ઢોળાતો વિડીયો જે છે એ વાયરલ થયો છે. દૂધ મંડળીમાં દૂધ ભરતી વખતે ટેન્કરમાંથી દૂધ ઢોળાતા આ વિડીયોએ ચકચાર જગાવી છે. આ વિડીયો દાંતીવાડાના ભાડલી કોઠા ગામનો હોવાનું કહેવાય છે. રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસ દ્વારા લસણના ભાવને લઈને વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શિત થયો. ધારાસભ્ય લલિત વસોયા દ્વારા મુખ્ય માર્ગો પર લારીમાં લસણનું મફત વેચાણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ખેડૂતોએ 75 પૈસે કિલો લસણ ગોંડલ રાજકોટ આપા માર્કેટિંગ યાર્ડની અંદર વેચ્યું છે. 1.5 રૂપિયે કિલો ડુંગળી ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં વેચવી પડે છે. જે બારદાનની અંદર ડુંગળી ભરીને લઈ આવે છે કે લસણ ભરીને લઈ આવે છે, બારદાનની કિંમત 25 રૂપિયા છે, અંદર માલ 20 રૂપિયાનો સમાય છે. ખેડૂતો સરકારની નીતિને કારણે પાયમાલી તરફ ધકેલાઈ રહ્યો છે.
રાજકોટમાં જેતપુરના પીઠળીયા ગામના ખેડૂતોએ ટોલનાકા પર હલ્લાબોલ કર્યો હતો. ટોલનાકા બાજુનો સર્વિસ રોડ બંધ કરાતા વિરોધ થયો હતો. ખેડૂતોનો આરોપ હતો કે ટોલ પ્લાઝા દ્વારા છેલ્લા કેટલાક સમયથી સર્વિસ રોડ રિપેરિંગનું કહી સર્વિસ રોડ બંધ કરાયો છે. ખેડૂતોને ખેતરોમાં જવા માટે ટોલનાકાની લાઇનમાંથી પસાર થવું પડે છે અને વાહનોની પાછળ બળદગાડા સાથે લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે. વાહનોના અવાજને કારણે તેમના બળદ ભડકતા હોવાનું પણ ખેડૂતોએ જણાવ્યું. બનાસકાંઠાના જાખેલ માઇનોર કેનાલમાંથી ગેરકાયદે પાણી લેતા ખેડૂતોના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. નર્મદા વિભાગના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરી અને ખેડૂતોના કનેક્શન કટ કરી નાખવામાં આવ્યા. અધિકારીઓની કાર્યવાહી સામે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો. ખેડૂતોનો આરોપ છે કે એક તરફ ઓછો વરસાદ અને બીજી તરફ સરકારના આ વલણથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. વાત હવે સ્વાઇન ફ્લુની. રાજકોટમાં સ્વાઇન ફ્લુનો કહેર હજુ પણ યથાવત છે. ગુરુવારે સ્વાઇન ફ્લુના કારણે વધુ 2 દર્દીના મોત થયા છે. વધુ 6 કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ચિંતા પણ વધી ગઈ છે. તાજેતરની જો સ્થિતિ જોઈએ તો 34 દર્દીઓ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સ્વાઇન ફ્લુનો કુલ આંકડો 53 પર પહોંચી ગયો છે, જેમાં 5 દર્દીના મોત નિપજ્યા છે. વાત હવે બનાસકાંઠાના પાલનપુરની કરીએ તો અહીં પણ સ્વાઇન ફ્લુના 3 કેસ સામે આવ્યા છે, જેમાંથી એક દર્દીને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. એક સપ્તાહમાં 3 કેસ પોઝિટિવ આવ્યા છે. તો વડોદરામાં સિઝનલ ફ્લુ યથાવત જોવા મળ્યો. 2 વર્ષના બાળક સહિત 3ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સિઝનલ ફ્લુના 22 દર્દીઓ સારવાર હેઠળ છે. તો આ વર્ષે સિઝનલ ફ્લુથી અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. બોટાદ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં નથી આઇસોલેશન અને વેન્ટિલેટરના સ્પેશિયલ વોર્ડ, જેના કારણે સ્વાઇન ફ્લુના દર્દીને હાલાકી ભોગવવાનો વારો આવે છે. સુવિધાના અભાવે સ્વાઇન ફ્લુના દર્દીને વધુ ઇલાજ માટે ભાવનગર, રાજકોટ અને અમદાવાદ ખસેડવામાં આવે છે, જેને લઈને લોકોની માંગ ઉઠી છે કે બોટાદ સરકારી હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ શરૂ કરવામાં આવે, જેથી દર્દીને સમયસર સારવાર મળી રહે. મહત્વનું છે કે બોટાદ જિલ્લામાં કુલ 5 સ્વાઇન ફ્લુના કેસ નોંધાયા છે, જેમાંથી 2ના મોત થયા છે. આઇસોલેશન વોર્ડમાં એટલે કે અલગ રાખવાની જરૂર હોય અથવા તો જેને વેન્ટિલેટર ઉપર મૂકવાની જરૂર હોય એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસની જરૂર હોય એને આપણે સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે સરકારી વાહનોમાં રિફર કરવાની વ્યવસ્થા રાખેલી છે. નવસારીમાં વરસાદ બાદ રોગચાળો વકરી રહ્યો છે, જેમાં મોટાભાગે પાણીજન્ય રોગો વધી રહ્યા છે, જેમાં ડેન્ગ્યુ, લેપ્ટોસ્પાયરોસિસ અને સ્વાઇન ફ્લુ જેવા રોગોમાં લોકો સપડાઈ રહ્યા છે. આ વરસાદ બાદ અનેક વિસ્તારોમાં અને ગામડાઓમાં પાણીના ભરાવાને કારણે ગંદકીના મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ વધવાથી રોગચાળો પણ વધ્યો છે. બંધિયાર પાણીમાં મચ્છરો વધતા વાયરલ તાવ, મેલેરિયા અને ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે, જેમાં વિજલપુરથી ડેન્ગ્યુના 12 કેસ નોંધાયા છે, જ્યારે નવસારીમાં 6 લોકો ડેન્ગ્યુની સારવાર લઈ રહ્યા છે. આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે જિલ્લામાં 149 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા આપણે સર્વેલન્સ ચાલે છે, ટીમો બનાવી તથા એન્ટી લાર્વલ એક્ટિવિટી થાય છે તથા નગરપાલિકા અને ગ્રામ પંચાયત દ્વારા ફોગિંગની કામગીરી ચાલે છે. અમારી સોસાયટીમાં વરસાદ પડ્યો એના પછી ડેન્ગ્યુ, મેલેરિયા જેવા મચ્છરથી ફેલાતા રોગનો વધારે ફેલાવો હતો. વરસાદ ગયા પછી ઘણા બધા રોગોનો ફેલાવો, જેમ કે મચ્છરથી ફેલાતા રોગો, મલેરિયા, કમરો, ડેન્ગ્યુ, જેમાં ડેન્ગ્યુનો ફેલાવો વધારે થયો હતો. ડેન્ગ્યુને કારણે ઘણા બધા બીમાર થયા હતા. લગભગ અમારી જ સોસાયટીમાં 10-12 કેસો હતા. જે પણ વિસ્તારો, જેમ કે સંભાજીનગર છે, સરસ્વતીનગર છે, એ વિસ્તારમાં ડેન્ગ્યુના કેસ પ્રથમ સ્ટેજમાં દેખાયા હતા, જેના કારણે તાત્કાલિક ધોરણે આખા દિવસ માટેની સૂચના આપી દીધી છે. હવે વાત એક મજાના માલિક કે જે પોતે ડાયમંડ કિંગ છે, પરંતુ તેમના માટે તેમના કર્મચારીઓ જ છે અસલી હીરો, અને આજ રિયલ ડાયમંડનું તેમણે કર્યું છે સન્માન. ઈમાનદારીનું ઇનામ, પરિશ્રમનું પરિણામ, 25 વર્ષના વિશ્વાસનું સન્માન. કોઈ માલિક પોતાના કર્મચારી માટે કેટલું કરી શકે, તેને પગાર આપી શકે અને જરૂર હોય ત્યારે થોડી આર્થિક સહાય, પણ સુરતના દિલદાર માલિકની વાત કંઈક અલગ છે. કારણ કે તે છે મજાના માલિક. વાત છે હરિકૃષ્ણ ડાયમંડ કંપનીના માલિક સવજીભાઈ ધોળકિયાની, જેમણે પોતાના 3 કર્મચારીઓને ભેટમાં આપી મર્સિડીઝ કાર.
एक करोड़ की गाड़ी दी है, मतलब एक सपना है। हम लोग तो कभी नहीं ले सकते, लेकिन हमारा सपना हमारे सेठ ने पूरा किया, वही हमारे लिए बहुत बड़ी बात है। अगाउ पण हरकृष्ण कंपनी द्वारा पोताना कर्मचारीओनी मेहनत ने बिरदावामां आवती रही छे। क्यारेक लग्जरियस कार, क्यारेक ज्वेलरी, तो क्यारेक कंपनीए घरना घरनुं सपनुं पण कर्युं छे साकार। ये मर्सिडीज देना ये मेरा शौक था, मर्सिडीज गाड़ी का ही मेरे को शौक था। मैंने भी 17 साल पहले मर्सिडीज पहली ली थी, तभी भी मैंने सपना सोचा था कि मैं मर्सिडीज 4 अपने भाई के लिए 4 लूँगा, वो टारगेट पूरा हुआ। तभी भी मेरा सपना था, जब भी हमने मारुति 800 दी थी, कि एक दिन मैं ये 3 जो हमारा मारुति दी, वो हमारा अत्यार आज पार्टनर है, हरिकृष्ण का शेयर होल्डर हो गया, शेयर दिया हुआ है। तभी भी सपना सोचा था कि एक दिन ऐसा भी आएगा कि हम लोग मर्सिडीज देंगे, ये मेरा पुराना सपना था, आज पूरा हुआ। जीवन जरूरियात नी वस्तुओनी साथे कंपनी कर्मचारियों ना परिवारजनों नु पण ध्यान राखे छे। अकस्मात मां मौत ने भेटेला एक कर्मचारी ना परिवार ने 1 करोड़ नी आर्थिक सहाय करवामां आवी, कारण के सवजीभाई ए वात सारी रीते जाने छे के कर्मचारीओ छे कंपनी नी साची मूड़ी। कीर्तेश पटेल, News18 गुजराती, सूरत। तो समाचारोथी अपडेट रहेवा माटे आप जोड़ायेला रहो News18 गुजराती साथे। अमारू वेब पोर्टल छे gujarati.news18.com। रजा आपशो, नमस्कार।